तो सीधा जयशू ऋषिकेश पटेल पत्रकार परिषद योजी रहा है, त्या सीधा जाइए। रात्रि धूमधाम थी उजवा माटे गुजरात आतुर छे ने तैयार पण छे, परंतु आ वखते खास आदरणीय भूपेन्द्र भाई पटेल ना नेतृत्व वाली सरकारे नक्की कर्यु छे, ज्यां आगळ खास मोटी नवरात्रिओ थती होय नगरपालिकाओ अने कॉर्पोरेशन आ तमाम जग्या उपर राज्य सरकार द्वारा एनआई आरोग्य व्यवस्थाओं जे छे आरोग्य मॉडल में सीएचसी पीएचसी सब डिस्ट्रिक्ट हॉस्पिटल अने जेटली पण व्यवस्था छे अने एम्ब्युलन्स साथे 108 साथे दरेके दरेक जग्या उपर ज्यां आगळ परमिशन लई अने गरबा थता हशे पोतानी पण व्यवस्था हशे अने साथे जे पण कोई आयोजको होय एमने पण पोते फरजियात आ बाबतनी एमने खात्री आपवानी के पोते आ जे आयोजन करी रह्या छे आयोजन में आरोग्यनी व्यवस्थाओ पण एक करी रह्या छे आ प्रकारनी व्यवस्था करी छे अने ए करवानो मुख्य कारण के घणी वखते बीपी डायाबिटीस क्यांक एक्सिडेंट क्यांक स्नेक बाइट कोई पण कारणसर कई नाना मोटा बनावो बने तो तात्कालिक ए व्यक्ति ने सारवार मळी रहे आ माटेनी पूरेपूरी व्यवस्था माटेनो परिपत्र पण सरकारे कर्यो छे अने एना उपर कीन ऑब्जर्वेशन राखी आ 9 दिवस सुधी क्यां आगळ ज्यां मंजूरी मळी छे त्यां आगळ पोतानी व्यवस्था पार्टी प्लॉटना आयोजकोनी व्यवस्था सरकारनी व्यवस्था अने तमाम जग्याए एम्ब्युलन्स अने 108 व्यवस्थाओ डॉक्टरो अने नर्सिंग स्टाफ सहितनी आपणे राखेली छे। દરેક જગ્યાએ 108 અને એમ્બ્યુલન્સની સુવિધાઓ સાથે મેડિકલ સ્ટાફ એ જે તે જગ્યાએ હાજર જ હશે, આયોજકો અથવા તો જેવી જાણ આપણી મેડિકલ ટીમને થશે એટલે તાત્કાલિક પ્રાઇમરી સારવાર આપી અને ઝડપથી નજીકની નજીક હોસ્પિટલમાં જ્યાં આગળ હાર્ટની અથવા તો મેં કહ્યું એમ સર્પદંશની અથવા બીપીના કારણે ઉદ્ભવતી વ્યવસ્થાઓમાં ને તકલીફોમાં એ 108 એને તાત્કાલિક ત્યાં પહોંચાડી અને આગળની સારવાર માટેની વ્યવસ્થાઓ આપણે કરેલી છે। એવા કોઈ કારણો સામે નથી આવ્યા, પરંતુ એ પણ હકીકત છે કે અત્યારે ક્યાંક રોજ 1-2 કેસ એવા નોંધાય છે કે તાત્કાલિક હાર્ટ એટેક નાની ઉંમરના લોકોમાં અને પ્રૌઢ લોકોમાં પણ આપણને જોવા મળી રહ્યા છે, પરંતુ હું જે માનું છું એ પ્રમાણે વ્યક્તિઓએ પોતે પણ ક્યાંક સિમ્પટમ્સ હોય અથવા તો ક્યાંક નાના મોટા લક્ષણો દેખાય તો તાત્કાલિક એની સારવાર માટે અથવા તો એના ડાયગ્નોસિસ માટે નજીકની આપણી ખૂબ સારી વ્યવસ્થાઓ ગુજરાતમાં છે તો એ કરાવી પણ લેવી જોઈએ, જેથી કરી અને કોઈ પણ પ્રકારના એટેક માટેની શરૂઆત થઈ હોય અથવા તો એટેક આવી શકે એવી શક્યતાઓ લાગતી હોય તો દર્દીઓએ અથવા તો લોકોએ પણ અને હવે તો ફરજિયાત 30 કે 40 વર્ષ પછીની ઉંમરવાળા તમામે પોતાના હેલ્થ ચેકઅપ વર્ષમાં એક વખત કરાવવા જોઈએ એવું મારું પણ માનવું છે। સાહેબ, આપણે જે રીતે તમામ જે રોગ છે એના માટે આપણે અભિયાન ચલાવતા હોઈએ, હાર્ટ એટેક માટે ખાસ અભિયાન રાજ્ય સરકારે કોઈ આયોજન કર્યું એવું કરી, કારણ કે 108 પણ હવે કેસીસ બહુ વધી રહ્યા છે હાર્ટ એટેકના? ભારતીય જનતા પાર્ટી દ્વારા અને સરકાર દ્વારા સીપીઆરની ટ્રેનિંગ આપવા માટેનો કાર્યક્રમ લગભગ 3 કાર્યક્રમ આપ્યા છે, કર્યા છે અને લોકોએ પણ એમાં પોલીસ હોય શિક્ષક હોય આરોગ્ય કર્મીઓ અને કેટલાક જાગૃત સંગઠનો અને નાગરિકોએ પણ આમાં ભાગ લઈ અને સીપીઆરની ટ્રેનિંગ લીધી છે, એટલે જ્યારે પણ કોઈ આવો કેસ આપણને ધ્યાનમાં આવે તો ક્યાંક ને ક્યાંક આપણને સીપીઆર આપી તાત્કાલિક જેને ગોલ્ડન મોમેન્ટ કહેવાય એમાં દર્દીને બચાવી શકાય એવી વ્યવસ્થા જેને એક વોલન્ટિયરી આ કરી શકે એની વારંવાર 3 વખત અને લાખો નાગરિકોને આપણે આ પ્રકારની ટ્રેનિંગ પણ આપી છે અને સાથે જે આપ મુહિમની વાત કરી રહ્યા છો તો મેં કહ્યું એનસીડીની અંદર હૃદયરોગથી માંડી બીપી ડાયાબિટીસ કિડની આ બધાની
આપણે ટેસ્ટિંગ કરીએ છીએ, ટેસ્ટિંગ કરી અને પોતાની જાતને કહ્યું કે એક વર્ષમાં પોતે પોતાના શારીરિક તપાસ કરાવી અને રિપોર્ટ હેલ્થ ચેકઅપનો કરાવી લેવો જોઈએ. ખાનગી પાર્ટી જોટો ફી લઈને આ પ્રકારનું આયોજન કરતા હોય છે ત્યારે આ પ્રકારની જે હાર્ટ જે દર્દીઓ માટે 108 છે એની સેવા આપણે એ લોકોને કેવી રીતે પૂરી પાડીશું? ત્યાં આગળ જ્યાં શહેરોની અંદર મોટી નવરાત્રીઓ થતી હોય અને જે આયોજનબદ્ધ જે લોકો આવી નવરાત્રીઓનું આયોજન કર્યું હોય ત્યાં આપણે પોઈન્ટ ઊભા કર્યા છે. કારણ કે આ પરમિશન લીધા પછી જ આપણને ધ્યાનમાં જ હોય છે કે નગરપાલિકામાં બે કે ત્રણ જગ્યાએ આવું મોટું આયોજન છે, કોર્પોરેશનમાં આટલા આયોજન થયા છે, તો ત્યાં આગળ આપણી પાસે આઈડેન્ટિફાઈડ જગ્યાઓ જ હોય છે. એટલે ત્યાં આગળ સ્ટાફ મૂકવો, 108 મૂકવી, એમ્બ્યુલન્સ મૂકવી, આ વ્યવસ્થાઓ સહેલાઈથી થઈ શકતી હોય છે. એટલું જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જ્યાં સીએચસી પીએચસી છે ત્યાં પણ સ્ટાફને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. એટલે નાના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ જો કોઈ આવી તકલીફ માલુમ પડે તો તાત્કાલિક એ સ્ટાફ એને સારવાર આપી શકે અને ક્યાંક ફર્ધર એને લઈ જવાનો હોય તો લઈ જઈ શકે. અને અત્યારે તો લગભગ પીએચસી સીએચસીઓમાં જુદી જુદી ગ્રાન્ટોમાંથી ધારાસભ્ય, સંસદ સભ્ય, નાણાં પંચની આ તમામ ગ્રાન્ટોમાંથી દરેક જગ્યાએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા લગભગ પીએચસી સુધી પણ આપણે કરી છે. ખાનગી આયોજકો કોઈ વ્યવસ્થા નહીં રાખે તો સરકાર તો રાખશે, પણ ખાનગી આયોજકોને જે ગાઈડલાઈન પ્રમાણે નહીં વર્તે એની સામે શું? આપણે જ્યારે આયોજન કરતા હોય, પરમિશન લેવા આવતા હોય, કલેક્ટર કે પ્રાંત કે મામલતદાર કચેરી સમક્ષ જતા હોય એટલે ફરજિયાત એમને આ પ્રકારની વ્યવસ્થા રાખવી એવી સૂચનાઓ અને એમાં શરતો પણ છે. ઋષિભાઈ, જ્યારે નવરાત્રી આવતી હોય છે ત્યારે બીજો એક મામલો પણ આવતો હોય છે, વિધર્મી જે યુવા યુવતીઓ છે એનો પ્રવેશનો મામલો હોય છે, તો આ પ્રકારના જે બનાવો ન બને એ માટે પણ રાજ્ય સરકારે કેવી વ્યવસ્થા કરી? પોલીસ અને ગૃહ વિભાગ નવરાત્રી દરમિયાન ખૂબ સજાગ રીતે આવા કોઈ પણ ઘર્ષણના બનાવો ના બને એના માટે દરેક જગ્યાએ, એમાં પણ કોર્પોરેશન અને નગરપાલિકાઓ વિસ્તાર જ્યાં ટાર્ગેટેડ આવા વિસ્તારો છે ત્યાં આગળ આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને એના માટેની પૂરતી તકેદારી અને સાવધાની રાખી રહ્યા છે. તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ. નવરાત્રીને લઈને સરકાર સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં અને દરેક જગ્યા ઉપર મેડિકલના સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે આ ગાઈડલાઈન જાહેર કરી છે. દરેક જગ્યા ઉપર 108 એમ્બ્યુલન્સની સેવાઓ પણ કાર્યરત રહેશે. તો હાર્ટ એટેકના જે કિસ્સાઓ છે તે વધી રહ્યા છે અને તેને જોતા આ ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે.